ના સમાચાર પર ભાજપના નેતા કિશનસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગાડી હટાવવા બાબતે માર મારવાની નોંધાઈ ફરિયાદ. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તો મામલો ગાડી હટાવવાનો હતો, જે બાબતે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. કિશનસિંહ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો એ મારામારીના છે કે ગાડી હટાવવા બાબતે, જ્યારે કિશનસિંહે ચોકીદારને ધમકી આપી. ભાજપના નેતા કિશનસિંહ સોલંકી કઈ રીતે વર્તણૂક કરી રહ્યા છે તેનો આ વિડીયો સામે આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હવે ફરિયાદ નોંધાઈ છે. મારામારી બાબતે ફરિયાદ નોંધવામાં આવી. કઈ રીતે ઝપાઝપી થઈ અને ત્યારબાદ કિશનસિંહ સોલંકી ચોકીદાર પર તૂટી પડ્યા. કિશનસિંહ સોલંકીએ એવું પણ કહ્યું કે કોઈ મારું કશું નહીં બગાડી લે. તો ગાડી હટાવવાનો મામલો હતો અને ગાડી હટાવવા બાબતે કિશનસિંહ સોલંકીએ આ રીતે રજ કરી. ભાજપના નેતાનો આ વ્યવહાર કેટલો વ્યાજબી છે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. કારણ કે સૌથી પહેલા બોલાચાલી થઈ, તૂતું મેમે થઈ, એટલેથી કિશનસિંહ સોલંકી ન અટક્યા અને તેમણે મારામારી પણ કરી. જે બાબતે બવાલ થઈ છે તે બાબત માત્ર ગાડી હટાવવાની હતી, એ જ બાબતે કિશનસિંહે બવાલ કરી અને આ સમગ્ર બવાલનો જે વિડીયો છે તે સામે આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે હાલ સવાલ એ થાય છે કે ભાજપના નેતાનો જે આ વ્યવહાર છે, જે વર્તણૂક છે, તે કેટલું વ્યાજબી છે. ભાજપના નેતા કિશનસિંહ સોલંકીનો હાલ તો આ વિડીયો સામે આવ્યો છે, પરંતુ જો નેતાઓ આ પ્રકારે વ્યવહાર કરશે તો જે અન્ય લોકો છે તેમાંથી શું શીખ લેશે તે પણ એક મહત્વની બાબત છે. સમગ્ર મામલો માત્ર ગાડી હટાવવાનો હતો ત્યારે વસ્ત્રાપુરની પંચમ સોસાયટીમાં મારામારી થઈ. ભાજપના નેતાએ દાદાગીરી કરી. ગાડી પાર્ક કરવાની બાબતે કિશનસિંહે ગુંડાગીરી કરી. કિશનસિંહ ગુંડાગીરી પર કેવી રીતે ઉતરી આવ્યા તે અમે આપને ટીવી સ્ક્રીન પર દેખાડી રહ્યા છીએ. સોસાયટીના ગેટ સામે આ કાર પાર્ક કરેલી હતી. એ બાબતે કિશનસિંહ અને તેના ડ્રાઈવરે ચોકીદારને ગાળો આપી. ચોકીદાર સાથે ગેરવર્તણૂક પણ કરવામાં આવી. ચેરમેને પણ કિશનસિંહને ધમકી આપ્યાનો ખુલાસો પણ કર્યો છે. તો ચેરમેનને પણ ધમકી આપી છે. કિશનસિંહે ચેરમેનને માર પણ માર્યો. તો ચોકીદાર અને ચેરમેન આ બંને સાથે કિશનસિંહે ગેરવર્તણૂક કરી. કિશનસિંહ સોલંકીએ ચોકીદાર સાથે મારામારી કરી. સમગ્ર ઘટનાનો આ વિડીયો સામે આવ્યો છે. વસ્ત્રાપુરની પંચમ સોસાયટીમાં આ ઘટના બની છે. ત્યારબાદ કેટલાક લોકો ત્યાં એકઠા થઈ ગયા અને આ લોકો સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ કિશનસિંહ એક પણ વાત સાંભળવા માટે તૈયાર ન હતા. સોસાયટીના ગેટ બહાર પાર્ક કરેલી કાર બાબતે આ માથાકૂટ થઈ હતી. તો કિશનસિંહ અને તેના ડ્રાઈવરે ચોકીદારને ગાળો આપી. ચેરમેનને પણ ધમકી આપ્યાનો ખુલાસો ચેરમેને કર્યો છે. કિશનસિંહે ધમકી આપી છે તેવી વાત ચેરમેને પણ કરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો હવે સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કિશનસિંહ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હવે પોલીસ સમગ્ર મામલે વધુ કાર્યવાહી કરશે, પરંતુ સવાલ અહીં છે કે આ પ્રકારની વર્તણૂક કેટલી હદે યોગ્ય છે. જે વાત કિશનસિંહ સમજાવવા માંગતા હતા તે વાત તેઓ કોઈ અલગ રીતે પણ સમજાવી શક્યા હોત, પરંતુ કિશનસિંહ મારામારી પર ઉતરી આવ્યા. કઈ રીતે ચોકીદાર સાથે મારામારી કરી તેનો વિડીયો પણ સામે આવ્યો છે. સૌથી પહેલા કિશનસિંહે તેમની સાથે રકઝક પણ કરી અને ત્યારબાદ ચોકીદારની સાથે મારામારી કરી. ચેરમેન સાથે પણ ગેરવર્તણૂક કરીને ધમકી આપ્યાનો ખુલાસો થઈ રહ્યો છે. તો એક નેતાનો, એક આગેવાનનો આ પ્રકારનો વિડીયો, આ પ્રકારનું વર્તન કેટલી હદે યોગ્ય છે? એક ચોકીદાર જેની સાથે રકઝક બાદ કિશનસિંહે આ પ્રકારની વર્તણૂક કરી. ટીવી સ્ક્રીન પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેઓ આ ચોકીદારને માર પણ મારી રહ્યા છે. સંવાદદાતા અનિતા વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. અનિતા, પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો છે. ભાજપના નેતા કિશનસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ છે. ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે. મામલો શું હતો આખરે? જી રીના, જે પ્રકારે અત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યું છે, કિશનસિંહ સોલંકી જે ભાજપના નેતા છે તે ફક્ત એક ગાડી પાર્ક કરવાના બાબતે જે વોચમેન છે તેની સાથે મારપીટ કરતા હતા નજરે પડી રહ્યા છે. તે સીસીટીવી ફૂટેજ આવી રહ્યા છે જેમાં તે પોતાના પાવરનો વર્ક દેખાડીને એક વોચમેનને માર મારતા આ સીસીટીવી સામે આવ્યા છે. જેના લઈને અત્યારે સ્થાનિક પોલીસ દ્વારા
જે આ સમગ્ર મામલે વસ્લાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કિશનસિંહ સાથે તેના અન્ય એક મિત્ર પણ જે આ મારામારીમાં સામેલ હોવાનું સામે આવી રહ્યું છે. હા, તો સમગ્ર મામલે વસ્લાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે અને જે ભાજપના જે નેતા છે તેની ધરપકડને લઈને હાલ તો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અનિતા, આભાર તમામ જાણકારી માટે. તો કિશનસિંહ સોલંકી આ રીતે જાહેરમાં દાદાગીરી કરતા દેખાયા. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે અને પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો છે. હવે પોલીસ આગળ કાર્યવાહી હાથ ધરશે. તો જે વાત કિશનસિંહ સમજાવવા માંગતા હતા તે વાત તેઓ શાંતિથી કોઈ અલગ રીતે પણ સમજાવી શક્યા હોત, પરંતુ હાલ તો પોતાની જે સત્તા છે, પોતાનું જે પદ છે તેનો તેમણે જાણે કે તેનો જ જાણે તેઓ દેખાડી રહ્યા છે, દમ દેખાડી રહ્યા છે. ગાડી પાર્ક કરવાની બાબત હતી, કિશનસિંહે ગુંડાગીરી કરી. કિશનસિંહ સૌથી પહેલા રક્ષક પર ઉતરે છે અને ત્યારબાદ આ ચોકીદાર પર હાથ પણ ઉઠાવે છે.